फ्रेंड्स, आज ना आ वीडियो मा तमारू स्वागत छे। तमने खबर पड़ी ज गई हशे के आज आपणे शुं करवाना छीए, नवू एक्सपेरिमेंट। ओके, तो आजना एक्सपेरिमेंट मा शुं नवू छे ते जोईए। तो विद्यार्थी मित्रों, तमे बधाए कोई रबर नी वस्तु तो जोई हशे, तो तमने ख्याल ज हशे के ज्यारे कोई रबर नी वस्तु छे ए आपणे आग नी पासे लई जईए तो ए शुं थाय छे, वस्तु ओगळवा लागे छे, राइट। तो एवी ज रीते आजे आपणे एक्सपेरिमेंट करवाना छे। अने एक्सपेरिमेंट मां आपणे शुं लेवाना छे, फुगा। तमने लागे छे के फुगा ने आपणे आग नी नजीक लई जशुं तो ए फुगा फूटी जशे, शुं थाय, फूटी जशे ने। हा, फूटी जाय ने आग नी नजीक, तो ए फुगा भी शेना बनेला होय छे, रबर ना। तो फुगा तो फूटी ज जाय, पण आपणे आजे कंईक एक्सपेरिमेंट मां एवुं जोवाना छे के फुगा फूटे छे के नही। तो चालो आपणे आजनुं आ एक्सपेरिमेंट जोईए। तो लेट्स स्टार्ट फ्रेंड्स, आपणे चालू करीए आजनो आपणो नवो प्रयोग। तो आपणे कई कई वस्तु जोईशे ए पहेला जोई लईए। तो आपणे एक प्लेट लीधेली छे, प्लेट माटे तमारे कोई जरूर नथी, प्लेट नो अहींया कोई काम नथी, पण आपणे फक्त मीणबत्ती मूकवा माटे ज आ प्लेट लीधेली छे। एक तमारे केन्डल लेवानी छे, कोई पण लई शको छो। मैं अत्यारे दीवा टाइपनी आ एक केन्डल लीधेली छे, एक माचिस, मेच बॉक्स अने बे फुगा, आटली वस्तु आपणने जोशे। ओके, हवे आपणे एक फुगो छे एमां शुं करवानुं छे, फक्त हवा ज भरवानी छे। अने बीजा फुगामां तमारे पाणी अने हवा, एटले थोड़ू पाणी भरवानुं अने पछी फूलाई देवानुं। आ रीते फुगो एक रेडी करवानुं छे। तो अत्यारे आपणे बे फुगा अहींया रेडी ज राखेला छे। आ फुगो छे एमां पाणी भरेलुं छे अने आ बीजो फुगो छे एमां फक्त हवा ज छे। ओके, तो तमे आ रीते तमारे तैयार करी देवानुं छे। હવે આપણે આ મીણબત્તી છે એને સ્ટાર્ટ કરીએ, એને સળગાવીએ। ઓકે, એ સળગી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, તમારે મીણબત્તી સળગાવવા માટે, એટલે કે તમે જ્યારે પણ માચીસ લો ત્યારે તમારા કોઈ પણ મમ્મી પપ્પા કોઈની પણ મદદ લેવાની છે, બરાબર છે। તમારે માચીસથી મીણબત્તી જાતે સળગાવવાની નથી। ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો જે હવા ભરેલો ફુગો છે એ તમારે હવા ભરી અને એને ગાંઠ મારી અને એ ફુગાને ક્યાં લઈ જવાનું છે, તો મીણબત્તીની જ્યોત પાસે। ઓકે, હવે તમારે એને મીણબત્તીની જ્યોતની નજીક લઈ જવાનું। શું થયું? ઓકે, જેવું આપણે મીણબત્તીની નજીક ગયા એવું તરત જ શું થયું, એ ફુગો ફૂટી ગયો। તો તેવી જ મીણબત્તી જુઓ ફ્રેન્ડ્સ, ઓલવાઈ ગઈ હે ને, ફુગો તરત ફૂટી ગયો। ડરી ગયા ને? હું પણ ડરી ગઈ હે, તમે બી ડરી જ જશો। ઓકે, તો ફરીથી આપણે મીણબત્તી આપણે સળગાવવી પડશે। તો આપણે ફરીથી મીણબત્તી સળગાવી, ફરીવાર મીણબત્તી સળગાવી દીધી। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે શું લેવાનું છે, તો પાણી ભરેલો ફુગો। ઓકે, તો તમારે પાણી ભરેલો ફુગો લઈ અને થોડી એમાં હવા ભરી દેવાની અને ઉપર ગાંઠ મારી દેવાની। હવે આ ફુગાને તમારે મીણબત્તીની જ્યોત પાસે લઈ જવાનું છે। ઓકે, તમારે એને એકદમ નજીક લઈ જવાનું છે, પણ એકદમ ટચ નથી કરાવવાનું એ જ્યોત સાથે, વચ્ચે થોડીક જગ્યા તો રાખવાની છે। હવે જો ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો કે પહેલો ફુગો જ્યારે હવા વાળો ફુગો હતો એ તરત જ શું થઈ ગયો, હજી તો આપણે ત્યાં એના ઉપર ફુગાને લઈ ગયા ને ફુગો શું થઈ ગયો, ફૂટી ગયો। જયારે આ ફુગાને તો આપણે ઘણા સમયથી મીણબત્તીની જ્યોતની નજીક રાખેલું છે, તો પણ આ ફુગો તો ફૂટેલો નથી હે ને, તમે જોઈ રહ્યા છો, જો ખાસો સમય થયો તો બી એ ફુગો ફૂટ્યો નથી। તો આવું થવાનું શું કારણ છે એ જ આ પ્રયોગમાં આપણને સમજવાનું છે। તો ચલો આપણે એ સમજીએ। તો ફ્રેન્ડ્સ, આમાં શું છે, પાણી છે। મિત્રો, તમે જો છો કે ફુગાના તરીએ શું છે, પાણી, અને પાણી છે કેવું હોય, ઠંડુ હોય છે। તો જ્યાં સુધી પાણી ગરમીને શોષી લેવાનું કામ કરે છે ત્યાં સુધી આ ફુગો છે એ ફૂટવાનું નથી, જેથી જેવું પાણી જ્યોતની નજીક જાય છે જે કે તરત જ ગરમીને શોષવાનું કામ કરે છે। એટલે કે તમે જોવો છો કે આપણે જ્યોતની નજીક ફુગો રાખીએ છીએ તો પણ એ ફુગો ફૂટી રહ્યું નથી, કેમ કે એની અંદર પાણી છે અને પાણી છે એ શું કરે છે, ગરમી શોષવાનું કામ કરે છે। એટલે કે જ્યાં સુધી આ અંદરનું પાણી આખું, એટલે જેટલું પાણી છે એટલું પાણી ગરમ નહીં થાય ત્યાં સુધી આ ફુગો ફૂટવાનો નથી। તો તમારે પણ આ બંને, પહેલે તમારે કયો ફુગો લેવાનો છે, ફક્ત હવાવાળો, અને બીજું પછી તમારે લેવાનું છે પાણી ભરેલો ફુગો, આ બંને ફુગાને
તમારે મીણબત્તીની જ્યોતની નજીક રાખી અને આ રીતે તમારે પ્રયોગ કરવાનો છે। હવે આવું થવાનું વૈજ્ઞાનિક કારણ શું છે એ આપણે સમજીએ। ફ્રેન્ડ્સ, તમે આગળ પ્રયોગ જોયું છે। આજનો આપણો પ્રયોગ હતો, ફુગો આગની નજીક આવે છે તો પણ શું ત્યારે તેને ફૂટતા રોકી શકાય છે? તો તમે જોયું જ કે પ્રથમ આપણે ફુગ્ગો જે લઈએ છીએ એ કેવું હોય છે, ફક્ત હવા ભરેલું જ, તો એ આપણે તરત જ મીણબત્તીની જ્યોતની નજીક લઈ જઈએ છીએ તો શું થઈ જાય છે, ફૂટી જાય છે। જ્યારે બીજા ફુગ્ગામાં આપણે પાણી ભરેલું હોય છે અને થોડી હવા પણ ભરેલી હોય છે તો એ ફુગ્ગાને આપણે મીણબત્તીની જ્યોતની પાસે લઈ જઈએ છીએ તો પણ એ ફૂટતો નથી। તો આમ થવાનું શું વૈજ્ઞાનિક કારણ છે તે જ આપણે જાણવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ કોઈ મેજિક નથી, આના પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ જ રહેલું હોય છે। વિજ્ઞાન મતલબ કોઈ પણ પ્રયોગ થતું હોય એની પાછળ કોઈક ને કોઈક વૈજ્ઞાનિક કારણ રહેલું જ હોય છે અને આપણને એ જ સમજવાનું હોય છે। તો ફ્રેન્ડ્સ, આમાં શું હોય છે કે જે ફુગ્ગામાં આપણે પાણી ભરેલું છે એ ખાના માટે નથી ફૂટતું એ આપણે સમજવાનું છે। આ બંને ફુગ્ગા વચ્ચેનું અંતર ફક્ત એટલું જ છે કે તેમાંના એકમાં પાણી છે અને એકમાં નથી। તો પાણી એ શું કામ કરે છે, ગરમીને શોષવાનું કામ કરે છે, જેથી જેવું પાણી જ્યોતની નજીક જાય છે કે તરત જ ગરમીને શોષવાનું કામ કરે છે અને ઠંડુ પાણી જ્યાં સુધી ગરમ ના થઈ જાય ત્યાં સુધી તે ગરમીને શોષે છે। તો આમ આ રીતે પાણી ગરમીને રબરના ફુગ્ગાથી દૂર રાખવાનું કામ કરે છે। એટલે અહીં ઠંડા પાણીના કારણે રબરનો ફુગ્ગો ફૂટતો નથી, એટલે ઠંડુ પાણી છે એ ગરમી શોષવાનું કામ કરે છે તેથી રબરનો ફુગ્ગો ફૂટતો નથી। બીજું કે પાણીમાં એ શેનું બનેલું હોય છે, અણુઓનું બનેલું છે। તમને ખ્યાલ છે કે પાણીમાં કયા કયા અણુ આવેલા છે, તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે અણુઓ હોય છે। આ અણુઓમાં જે ઠંડા હોય તે નીચે આવી જાય છે અને ગરમ ઉપર જતા રહે છે, એટલે કે જ્યાં સુધી આ બધા જ અણુઓ ગરમ ના થઈ જાય ત્યાં સુધી તે ગરમીને શોષવાનું કામ કરે છે। એટલે ટૂંકમાં એવું કહીએ કે જ્યાં સુધી બધું જ પાણી ગરમ ના થાય ત્યાં સુધી તે ગરમીનું ગરમીને શોષવાનું કામ કરે છે। આમ ફુગ્ગામાં રહેલું બધું જ પાણી ગરમ થઈ જાય છે તે ફુગ્ગો ફૂટી જાય છે। અને ફ્રેન્ડ્સ, તમે જોશો કે ફુગ્ગાને છે એ મીણબત્તીની એકદમ નજીક રાખશો તો એના પર તમે મીણબત્તીના ધુમાડાના જ્યોતના ધુમાડાથી તમારે જે ફુગ્ગાની સપાટી પર જામેલું એક કાળું ટપકું જોવા મળશે, એ જ્યોતમાંથી નીકળેલા કાળો ધુમાડો જોઈએ છે જે ટપકા રૂપે જામી જાય છે જો આપણે મીણબત્તીની નજીક એકદમ ફુગ્ગો રાખીશું તો। તમને એ કાળું ટપકું જોવા મળશે, તમે ઉપરના ચિત્રમાં જોઈ શકતા હશો, આ રીતે એ તમને જોવા મળશે। ઠીક છે ફ્રેન્ડ્સ, તો તમને આ ધ્યાનથી આ પ્રયોગ કરજો અને એના પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કરજો। બાય ફ્રેન્ડ્સ।